નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 11 પ્રકરણ 15 સંભાવના વિશે આપણે જોઈશું. આપણે છેલ્લા જે 10 લેક્ચર જે હતા એની અંદર આપણે ઘણા બધા ડિટેલ્સની અંદર અભ્યાસ કર્યો, ઘણો બધો જે અભ્યાસ કર્યો એમાંથી ઘણા એક્ઝામ્પલ ગણ્યા. જે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ જેમ આવતા ગયા એ રીતે આપણે અલગ અલગ લેક્ચરની અંદર જોતા ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 17 જોઈશું. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? આ નંબર એકનો ટોપિક છે. હવે નંબર 2 માં એવું કહે છે કે ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો, આપણી સૌ પ્રથમ કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા એની જે પ્રશ્ન છે એ બહુ જ સમજવું બહુ જ આવશ્યક છે. જ્યાં સુધી તમને પ્રશ્નમાં સમજણ નહીં પડે ત્યાં સુધી તમે એ એક્ઝામ્પલનો સાચો જવાબ નહીં આપી શકો. એટલે અહીં જોઈએ કે આપણે કુલ વીજળીના ગોળા કેટલા છે, તો કે 20 વીજળીના ગોળાઓ છે. એમાંથી 4 જે ગોળા છે એ કેવા છે? ખામીયુક્ત ગોળા છે. એટલે કે જેમાં કંઈક ને કંઈક નાની નાની ખામીઓ છે, કે જેમ કે ચાલુ થવામાં કંઈક તકલીફ થતી હોય, બરાબર, આ પ્રકારની નાની નાની ખામીઓ છે. તો આપણે અહીં જોઈ શકીએ કે વીજળીના જે ગોળા છે 20, ખામીયુક્ત ગોળા 4. તો આપણે એના ઉપરથી એક વસ્તુ તો ખ્યાલ આવી જ જાય કે 20માંથી 4 ખામીવાળા હોય તો સારા ગોળા, એટલે કે ખામી ન હોય એવા ગોળાની સંખ્યા કેટલી થાય આપણી? તો કે 20માંથી 4 બાદ કરીએ એટલે કે 16 થાય. પરંતુ આપણો જે પહેલો પ્રશ્ન છે એમાં કોની સંભાવના શોધવાની કહે છે? તો કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવાનો છે અને એક ખામીયુક્ત હોય, એટલે કે ખામીવાળો હોય. તો આપણે જોઈ શકીએ કે ભાઈ એક્ઝામ્પલ ગણીએ એટલે આપણે લખ્યું છે ઘટના એ. આપણે દરેક વખતે જે તે એક્ઝામ્પલના આપણે ઘટના તરીકે નામકરણ કરેલું છે અને એ નામકરણ મુજબ આપણે કહી શકીએ કે ઘટના એ એટલે કે પસંદ કરેલો ગોળો ખામીયુક્ત હોય તે ઘટના. હવે ખામીયુક્ત હોય તો આપણા જોડે ખામીયુક્ત ગોળાઓ કેટલા છે એ આપણે જોવાનું રહેશે. કે ખામીયુક્ત ગોળાઓ કેટલા છે? તો કે 4. તો આપણે જે ઘટના છે એના સાનુકૂળ પરિણામો કેટલા થશે મિત્રો આપણા? તો કે 4 થશે. હવે આપણે દર વખતના જેમ એનું આપણે સૂત્ર મૂકીશું, P(a) = ખામીયુક્ત ગોળાની સંખ્યા ભાગ્યા કુલ ગોળાઓની સંખ્યા, બરાબર છે. હવે ખામીયુક્ત ગોળા કેટલા છે? તો કે 4. કુલ ગોળા કેટલા છે? તો કે 20. હવે અહીંયા આગળ આપણે એનું સાદરૂપ આપીએ કે 4/5×4, 5×20, એટલે આપણે અહીં 4 ઉડી જાય ને આપણો જવાબ કેટલો આવશે? 1/5. એટલે કે પસંદ કરેલો ગોળો ખામીયુક્ત હોય તેની આપણી જે સંભાવના છે એ કેટલી આવશે? 1/5. હવે નંબર 2 જે છે એની અંદર જે કહે છે એનો તમે ખાસ વિચારજો, ખાસ સમજવું પડશે પહેલા તો, અને પછી જ એનો જવાબ આપજો. કે નંબર 1માં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી, એટલે કે જે ગોળો કાઢ્યો છે ખામીયુક્ત નથી, એનો મતલબ કે એ ગોળો કેવો છે? સારો ગોળો છે, ખામીવાળો નથી એમ, બરાબર. એટલે કે એ જે કાઢવામાં આવેલો ગોળો છે એ સારો ગોળો છે અને એને પાછો મૂકવામાં પણ આવતો નથી. હવે એ ગોળો જે સારો હતો એને કાઢી લીધો છે, હવે એને પાછો પણ નથી મૂક્યો. હવે ધ્યાન આપજો ખાસ કરીને, તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? હવે જે નંબર 1માં એક ગોળો કાઢ્યો, આપણા જોડે ટોટલ 20 ગોળા હતા, એક ગોળો કાઢી લીધો છે, એનો મતલબ કે એક ગોળો કાઢી લીધો એટલે કે હવે કુલ ગોળાની સંખ્યા આપણી કેટલી થશે? તો કે 20 - 1 એટલે કે 19 ગોળા થશે. હવે આપણે જોઈએ કે જે ગોળો આપણે કાઢ્યો છે એ ખામીયુક્ત નથી, ખામીયુક્ત નથી, જે ખામીવાળો નથી, એટલે કે સારો ગોળો છે. તો સારા ગોળા આપણા જોડે કેટલા હતા? કે ખામીયુક્ત ન હોય તે ગોળાની સંખ્યા આપણા જોડે કેટલી હતી? 20 - 4 એટલે કે 16 હતા. હવે આમાંથી જે ગોળો કાઢ્યો છે એ ખામીયુક્ત નથી,
બરાબર છે, એટલે કે આપણે હવે બાકી કેટલા રહ્યા ખામીયુક્ત ન હોય એવા ગુણાની સંખ્યા? તો કે 16 હતા, એમાંથી એક બાદ કરી લીધું એટલે 15. બરાબર, એટલે આપણા જોડે ખામીયુક્ત ન હોય એવા ગુણાની સંખ્યા કેટલી વધી? આપણા જોડે 15. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ખાસ ધ્યાન અહીં રાખવા જેવું છે, કેમ કે આ જે ક્વેશ્ચન છે એની અંદર તમે જે એક ગોળો કાઢ્યો છે એટલે તમે શું કરો કે એક બાદ કરી દઈએ, કાં તો કુલ ગોળાની સંખ્યામાંથી બાદ કરવાનું બાકી રહી જાય, એવું બી બની શકે છે. એટલે ખાસ કરીને આ બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં તમે રકમને સમજી અને ત્યારબાદ એમાંથી તમે એની જે તાત્પર્ય છે શેના વિશે કહે છે, કે કયો ગોળો લીધો છે, કેટલા બાદ કરવાના છે, આ બધી જ વસ્તુ બહુ જ જરૂરી છે. બરાબર છે, એટલે અહીં હવે આપણે ઘટના બી લીધી કે પસંદ કરેલો ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટના, ખામીયુક્ત ના હોય એ ગોળો, એ ઘટના આપણે લઈ લીધી. તો આપણે દર વખતના જેમ આપણે સૂત્ર મૂકી શકીએ કે ખામીયુક્ત ન હોય તે ગોળાની સંખ્યા ભાગ્યા બાકી રહેલા કુલ ગોળાઓની સંખ્યા. હવે ખામીયુક્ત ન હોય, જે એક ગોળો ઓલરેડી આપણે કાઢી લીધેલો એટલે 16 હતા, એમાંથી એક કાઢ્યો એટલે 15. તો ખામીયુક્ત ન હોય એવા ગોળાઓ કેટલા આવ્યા? 15. બાકી રહેલા કુલ ગોળા કેટલા રહ્યા? તો કે 20 માંથી એક ગોળો જે કાઢી લીધો એટલે ટોટલ આપણા જોડે રહ્યા 19. તો છેદમાં આવશે 19. ભૂલથી કોઈ 15/20 એવું ઉતાવળમાં લખી દેતા નહીં. એટલે મિત્રો, આપણો જે ઘટના બી હતી એનું આપણે સંભાવના કેટલી મળશે? 15/19. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ હોય તો આ પ્રકારના એક્ઝામ્પલની અંદર ખાસ કરીને આપણે એના માટે એવું કહી શકીએ કે રકમ બહુ જ મહત્વની છે. જ્યાં સુધી તમે સમજી નહીં શકો રકમને પ્રોપરલી, ત્યાં સુધી તમે એનો યોગ્ય જવાબ મેળવી શકશો નહીં. એટલે ખાસ તમે રકમ ઉપર બહુ જ ભાર મૂકજો, જેથી કરીને યોગ્ય રીતે તમે એ એક્ઝામ્પલ ગણી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 15.1 નો 18મો દાખલો જોઈશું. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 બે અંકની સંખ્યા હોય, નંબર 2 પૂર્ણવર્ગ સંખ્યા હોય અને નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો મિત્રો, આપણે જોઈ શકીએ કે આપણા જોડે 1 થી 90 સુધી લખેલી અંક લખેલી તકતીઓ છે, એટલે આપણા જોડે કુલ કેટલી તકતીઓ થઈ? 90. તો આપણે લખી શકીએ કુલ તકતીઓ ઇઝ ઇક્વલ ટુ 90. હવે ઘટના એ લઈ લઈએ કે બે અંકની સંખ્યા મળે તે ઘટના. તો આપણે જોઈ શકીએ કે 1 થી 90 માં બે અંકની કેટલી સંખ્યાઓ છે એ આપણે જોવું ખાસ જરૂરી છે. તો એના માટે કે એના સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો બે અંકની 1 થી 90 માં સંખ્યા પહેલી બે અંકની ક્યાંથી સ્ટાર્ટ થાય? 10 થી, અને 90 સુધી આપણે જઈશું. એટલે કે 10, 11, 12 અપ ટુ ક્યાં સુધી? 90 સુધી. એટલે કે કુલ આપણી કેટલી સંખ્યાઓ થશે? જે બે અંકની હશે એવી 81 સંખ્યાઓ થશે. તો આપણે હવે એની સંભાવના વિશે જોઈએ કે પી ઓફ એ બરાબર બે અંકની કુલ સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યાઓ. તો આપણે કહી શકીએ કે બે અંકની કુલ આપણા જોડે કેટલી સંખ્યાઓ છે? તો આપણે કહી શકીએ 81, અને કુલ સંખ્યાઓ કેટલી છે? તકતીઓ આપણા જોડે 90. તો 81/90. હવે આપણે એના અવયવ પાડીએ. 81ના અવયવ પાડી શકીએ 9×9, અને 90ના પાડી શકીએ 9×10. ઘણા વિદ્યાર્થીઓને એવું મનમાં થતું હોય કે 9ના એ અવયવ સાહેબ પાડી શકું, પાડવામાં આપણે કોઈ વાંધો નહીં, આપણે જેમ ઉડાડવું હોય એમ આપણે અવયવ પાડી દેવાના. બરાબર છે, તો 9 ઉડી જાય તો અહીં જવાબ આવશે 9/10 = 0.9. આપણે જ્યાં સુધી શાંત દશાંશ અભિવ્યક્તિ હોય તો જો એને ફેરવી શકતા હોય તો આપણે એને પોઈન્ટમાં ફેરવવાનું, અને ના ફેરવવું હોય તો પણ આપણે એનો અભ્યાસ ત્યાં સુધી, આપણું જે અતિ સંક્ષિપ્ત રૂપ જે થતું હોય ત્યાં સુધી આપણે એનો સાદરૂપ આપી શકીએ છીએ. નંબર 2 એવું કહે છે પૂર્ણ વર્ગ સંખ્યા, ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા મળે તે ઘટના. હવે સૌ પ્રથમ તો આપણને એ ખબર હોય છે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે આપેલી સંખ્યા એ કોઈ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. આપેલી સંખ્યા એ કોઈ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. તો જો એ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. તો એના સાનુકૂળ આપણે પરિણામો જોઈએ કે 1 થી 90 માં કેટલી પૂર્ણ વર્ગ આવે? તો કે 1, કેમ કે આ કોનો વર્ગ થશે? 1નો. 4, તો 4 કોનો વર્ગ થશે? 2નો. 9, તો એ 3નો વર્ગ. પછી આપણે જોઈએ તો કે 4નો વર્ગ 16,
પાંચનો વર્ગ 25, છનો વર્ગ 36, સાતનો 49, આઠનો વર્ગ 64 અને 9નો વર્ગ 81. જો 10નો વર્ગ લઈશું મિત્રો તો એ થશે 100, જે આપણા જે તકતીઓની 12 છે માટે એને આપણે લઈશું નહીં. આમ કુલ કેટલી સંખ્યાઓ થશે? 9 પરિણામો આપણને મળશે, જે 1 થી 90માં પૂર્ણ વર્ગ હશે. બરાબર છે? એટલે ખાસ તમને એના માટે પૂર્ણ વર્ગ સંખ્યા કોણ કહેવાય એ બી આપણને ખબર હોવી જોઈએ, તો જ તમે એનો યોગ્ય સાચો જવાબ મેળવી શકશો. હવે પી ઓફ બી ઇક્વલ્સ ટુ આપણે મૂકી દઈએ સૂત્ર, તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યાઓ. તો 1 થી 90 ની પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવી મિત્રો? 9. કુલ સંખ્યાઓ કેટલી છે? 90. તો 1 × 9 અને નીચે 10 × 9, તો આપણે 9 ઉડી જાય તો આપણો જવાબ આવશે 1/10 ઇક્વલ્સ ટુ 0.1. બરાબર છે? હવે આપણે જોઈએ કે નંબર 3 ઉપર કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. તો ઘટના સી આપણે લખી દીધું કે 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તે ઘટના. તો 5 વડે વિભાજ્ય મળે એવી કેટલી છે? તો આપણે એના સાનુકૂળ પરિણામો જોઈએ. તો કે 5 × 5, 5 × 2 = 10. જે 5નો ઘડિયો છે એ આપણે બોલતા જવાનો છે. 90 આવે ત્યાં સુધી તો આપણે કહી શકીએ કે 18 × 5 = 90. એટલે કે કુલ આપણા જોડે 18 સંખ્યાઓ થશે, જે 5 વડે કેવી હશે? વિભાજ્ય હશે. માટે આપણે એવું કહી શકીએ કે પી ઓફ સી ઇક્વલ્સ ટુ 5 વડે વિભાજ્ય કુલ સંખ્યાઓ ભાગ્યા કુલ તકતીઓ, જે આપણે કુલ સંખ્યાઓ આપણે લખીએ છીએ એ. 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કેટલી છે? તો કે 18. અને કુલ સંખ્યાઓ કેટલી છે? તો કે 90. બરાબર છે? તો 18 ના આપણે અવયવ પાડી શકીએ કે 1 × 18, આપણે કેમ કે જે મોટા મોટો અવયવ પડે છે એ રીતે આપણે પાડીએ કે જેથી સરળતાથી ઉડાડી શકાય છે. બરાબર? અને અહીં થશે 5 × 18, એટલે કે 18 × 5 = 90. 18 ઉડી જાય, જવાબ આવશે 1/5 ઇક્વલ્સ ટુ 0.2. તો મિત્રો આ જ પ્રકારે આમાંથી તમે એક્ઝામ્પલ લખી શકો છો અને દરેક એક્ઝામ્પલનો તમે યોગ્ય રીતે આના જવાબ મેળવી શકો છો. જો તમને એવું થાય તો આમાંથી બીજા નવા ક્વેશ્ચન પણ બનાવી શકો છો. જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળે એની સંભાવના કેટલી. આ બધા 1 થી 90 માંથી તમે ઘણા બધા ક્વેશ્ચન તમે બનાવી શકો છો. જેમ કે પૂર્ણ ઘન સંખ્યા મળે તેની ઘટના કેટલી, એ બધી પ્રકારની સંખ્યાઓ માટે પણ તમે આ પ્રકારના નવા નવા ક્વેશ્ચન બનાવી શકો છો. તો મિત્રો આ પ્રકારના જે એક્ઝામ્પલ હોય આમાંથી તમને એક એક્ઝામ્પલ એક સિંગલ પૂછ્યો હોય તો 1 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. બરાબર? અને 2 માર્ક્સની અંદર પણ પૂછી શકે. એ તમારી તૈયારી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમારી તૈયારી કેવી છે, તમે કેટલું સમજ્યા એ પ્રમાણે તમે એનો જવાબ તમે લખી શકવાના છો. તો મિત્રો આજે આપણો લેક્ચર 11 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે યોગ્ય રીતે તમને આ એક્ઝામ્પલની અંદર ખબર પડી હશે. અને જો કોઈ થોડોક ડાઉટ લાગે તો વિડીયોને તમે રીટેક કરી ફરી અને જોજો, તો ઝડપથી ફરીથી ખ્યાલ તમને આવી જશે.